કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જ હશે અને મજામાં જ રહેવાનું તો આજે છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કાયદાના પ્રશ્નો જે જે આપણે પોલીસ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ પીઆઈ તરીકે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની માહિતી મેળવવાની છે તો મિત્રો તમે પહેલી ખત આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કોઈ બી વસ્તુ તમે કરી શકો અને એક તો સબસ્ક્રાઈબર તો કરી લેજો ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો તો જો આજેના ટોપિક વિશેની માહિતી કાયદાના પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કાયદાના પ્રશ્નો પ્રશ્ન નંબર એક જો કોઈ બાળક ગુનો કરે તો ભારતીય દંડ સંહિતા મુજબ કઈ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે છે તો સાત વર્ષ સુધી નહીં માનવામાં આવે છે બે નંબર બેદરકારીથી વાહન હાંકવા બદલ માટેની જોગવાઈ ભારતીય દંડ સંહિતાની કઈ કલમમાં કરવામાં આવે છે બેદરકારીથી કે કે જે છે છે તેવા માટે બેદરકારી બસો ને ઓગણીસી ત્યાર પછી ભારતીય દંડ સંહિતાના કયા પ્રકરણમાં શરીર સંબંધિત ગુનાઓ ઉલ્લેખ છે તો જોશે સોળ નંબરનો કે શરીર સંબંધિત ગુનામાં સોળ નંબર ત્યાર પછી ભારતીય દંડ સંહિતામાં એક પ્રકરણ એવું છે કે જેમાં માત્ર એક જ કલમ છે તે કઈ કલમ છે તો જે કઈ પાંચ નંબર ભારતીય દંડ સંહિતા કયા પ્રકરણમાં વ્યાખ્યાઓ આપેલી છે વ્યાખ્યાઓ તો કયા છે કલમ નંબર બે માં વ્યાખ્યા આપવામાં આવેલી છે છ નંબર બે વ્યક્તિઓ એના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે ખાસ કરીને બે વ્યક્તિઓ એના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેમને રોકતા એ પણ લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ રોકડ લઈ જાય છે તે કયા ગુનો કર્યો કહેવાય છે તો ખાસ છે લૂંટ કરી કહેવાય છે કઈ આવી છે લૂંટ ચોરી કરવાનું નથી કે પણ લૂંટ કરી કહેવાય છે સાત નંબર પુરુષ પોતાની પત્ની સાથે જાતીય સંજોગ કરે તો તે બળાત્કારનો ગુનો ત્યારે જ બને છે જ્યારે પત્નીની ઉંમર પંદર કેટલી હોય છે પંદર વર્ષથી ઓછી હોય છે ત્યારે તે જાતીય ગુનો બને છે આઠ નંબર એના ઘરમાં બી બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે છે તો તે ખાલી જગ્યા ગુનો કરે છે કયો ગુનો કહે છે ધડફોડ જે ધડફોડનો તો ગુનો બને છે નવ નંબર ભારતીય દંડ સંહિતાની કલમ એકસો એકતાલીસની જોગવાઈ મુજબ ગેરકાયદેસર સર મંડળીના ગુના માટે જરૂરી ન્યૂનતમ વ્યક્તિઓનું સંખ્યા કેટલી હોય છે તો ખાધે છે પાંચ વ્યક્તિની ન્યૂનતમ સંખ્યા હોય છે દસ નંબર ભારતીય દંડ સંહિતા અઢારસો સાહીઠની કલમ ચારસો વીસમાં કયા ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે તો કહે છેતરપિંડી

અંતિમ પ્રકરણ સાડત્રીસમું પ્રકરણ છે જે આઈપીસી માં સાડત્રીસ પ્રકરણ છે સીઆરપીસી માં પ્રકરણ છે સોળ નંબર પોલીસની તપાસ પોલીસની તપાસ પશ્ચાત કાર્ય પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પદ્ધતિ અધિનિયમની કઈ કલમ હેઠળ પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે તો ખાતે એકતાલીસ મુજબ અઢાર નંબર સામાન્ય રીતે કોઈ ફોજદારી કેસ માટે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને રિમાન્ડ પર પોલીસ હિરાસતમાં અધિકતમ ખાલી જગ્યા દિવસ રાખી શકે છે કેટલા દિવસ અધિકતમ રાખી શકે પંદર દિવસ રાખી શકે છે

ધારા એકસો ચુમ્માલીસ આધીન પસાર કરવામાં આવેલ હુકમ ખાસ કેવો હોય છે અર્ધ ન્યાયિક પ્રકારનો હોય છે એકવીસ નંબર ગુજરાતમાં કેટલા પોલીસ કમિશનર વિસ્તારો છે તો ખાસ છે ચાર પોલીસ કમિશનર વિસ્તારો છે બાવીસ નંબર ગામ રક્ષક દળના સદસ્યોની નિયુક્તિ કોણ કરે છે તો પોલીસ અધિક્ષક ત્રેવીસ નંબર ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન મુજબ ગુજરાત પોલીસના વડા કોણ હોય છે તો પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડીજીપી હોય છે તે ચોવીસ નંબર ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ને ઓગણપચાસના ડિસેમ્બર બે હજાર સોળમાં ખાલેજગીય દ્વારા સુધારો કરવામાં આવ્યો છે તો કયો આવશે છે 1949 અધિનિયમથી જે ડિસેમ્બર 2016 માં સુધારો કર્યો કયો છે વડ હુકમનો 25 નંબર ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 હેઠળ નીચેનામાંથી કઈ પરમિટ આપવામાં આવતી નથી તો કહે છે હોલિડે હોલિડે પરમિટ આપવામાં આવતી નથી અને કઈ પરમિટ આપવામાં આવે છે તો કહે વિઝિટર પરમિટ આપે છે ઇમરજન્સી આપવામાં છે ને હેલ્થ પરમિટ આપવામાં આવે છે 26 નંબર મોટર વાહન અધિનિયમ કઈ કલમ હેઠળ દારૂનું સેવન કરી વાહન ચલાવવા ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરે છે તો કલમ હશે 185 કઈ હશે 185 મુજબ 27 નંબર મોટર વાહન અધિનિયમ ની કઈ કલમ હેઠળ ડ્રાઈવર માટે ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે તો ખાસ ડ્રાઇવિંગ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કલમ ત્રણ મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ જરૂરી છે તો મિત્રો કેવો લાગે તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર